તમારી સાથે જોડાયેલા તમામ લોકોના મન અને ઈરાદાઓને તમે ખૂબ સરળતાથી જાણી શકો છો. જો તમે આને 15 ઇંચ સુધી વિસ્તારશો તો તમને ગમે ત્યાં થઈ રહેલી નોંધપાત્ર ઘટનાઓની જાણ થઈ જશે. આના પરથી જ તમે જોશો કે ઘણા યોગીઓ, ઋષિઓ અને દ્રષ્ટાઓએ આગાહી કરી હતી કે આ સમયે એક ધૂમકેતુ પડશે, એક મોટો ધૂમકેતુ પડશે જે પૃથ્વી પર આ પ્રકારનો પ્રભાવ પેદા કરી શકે છે. હું બસ અચકાઈ રહ્યો છું કેમ કે હું આ વાત કરીને જોખમ લઈ રહ્યો છું. તો અત્યારે હું જે પણ કહું તે અભ્યાસ માટે નથી અને તે કોઈ પણ પ્રકારના રિસર્ચ માટે પણ નથી, ફક્ત એક વાર્તા કહી રહ્યો છું. શરીરમાં 2 અલગ અલગ બિંદુઓ છે જેના દ્વારા તમે સૂતેલા હોવ ત્યારે પોતાની જીવન ઉર્જાઓને બહારની તરફ ફેંકી શકો છો. વેલ, તમે તમારા આજ્ઞાચક્રનો ઉપયોગ કરો અને તેને 18 થી 21 ઇંચ સુધી લઈ જાઓ તો તમારી પાસે લગભગ 24 ઇંચની 3 બાજુવાળો એક સમભુજ ત્રિકોણ હશે. તો જો તમે અહીં હોવ તો આ 12 ઇંચ નીચે અને 12 ઇંચ ઉપર હશે. જો તમે આને લગભગ, ચલો 21 ઇંચ નહીં કહીએ, 9 ઇંચ સુધી લઈ જઈ શકો તો પછી તમારી સાથે શું થશે કે તમને સતત ચાલતી બિનજરૂરી માનસિક પ્રવૃત્તિમાંથી રાહત મળશે. આ જ વસ્તુને વિશ્વના ઘણા બધા લોકો કહે છે કે ધ્યાન કરવાના આ ફાયદા છે કે તેમની માનસિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે, તેઓ થોડી વધુ શાંતિ અનુભવી રહ્યા છે અને તેઓ થોડા વધુ સારા મનુષ્યો બન્યા છે. કેમ કે દિવસ દરમિયાન જાણતા કે અજાણતા તેઓ ચક્રને થોડું વધુ આગળ લઈ ગયા છે. તે કદાચ ઊંઘમાં ન થઈ રહ્યું હોય, પણ જો તે ઊંઘમાં થાય તો તમે જોશો કે તમને જે બિનજરૂરી માનસિક પ્રવૃત્તિ થઈ રહી છે તેમાંથી એકદમ રાહત મળી જશે. જો તમે આને વધુ આગળ લઈ જઈ શકો, ચાલો કહીએ કે 12 ઇંચ, તો તમે ખૂબ સહેલાઈથી તમારી સાથે જોડાયેલા લોકોના મનને અને ઈરાદાઓને ખૂબ જ સરળતાથી જાણી શકો છો. ખાસ કરીને જો તેઓ લોહીના સંબંધમાં હોય તો તમે તેમના મનને વાંચવાનો પ્રયાસ કર્યા વિના સરળતાથી તેમના ઈરાદાઓ અને તેમના મનને જાણી શકો છો. બસ એમ જ. જો તમે આને 15 ઇંચ સુધી લઈ જાઓ તો તમને ગમે ત્યાં થઈ રહેલી નોંધપાત્ર ઘટનાઓની જાણ થશે. આ પૃથ્વી પર કે આ સૌરમંડળમાં જે મુખ્ય પરિવર્તનો થયા છે તે તમે જાણશો. ઇટ ઇઝ ફ્રોમ ધીસ ધેટ you will see many yogis and sages and seers predicted that at this time a comet ana parthi tame josho ke ghana yogiyo rushiyo ane drashtaoe agahi kari hati ke aa samaye ek dhumketu padshe ek moto dhumketu padshe je prithvi par aa prakar no prabhav paida kari shake che aa rite teoe bhutkal ma kahelu che ane teo barabar te samaye banyu hato kem ke temne tene aavta joyu hato durbin ke biji koi vastu vade nahi temni urjao ma temne tene aavta joyelu jo tame ane 18 inch sudhi lai jao તો જે કંઈ પણ જાણવા જેવું છે તે બધું જ તમે જાણી શકશો. તે જાણે કે એક લાઇબ્રેરીમાં જઈને થોડું વાંચવા જેવું લાગે છે, પણ તમારી પાસે તે બધું જ છે જે જાણવા જેવું છે. જો તમે તેને પૂરેપૂરું 21 ઇંચ સુધી લઈ જાઓ અને તે ત્યાં જ રહે તો પછી તમારી જાગરૂકતા સર્વવ્યાપી બની જાય છે અને મુક્તિનો માર્ગ મોકળો કરી શકે છે અને જેને હવે સામાન્ય રીતે તમે મહાસમાધિ કે અથવા મહાનિર્વાણ તરીકે ઓળખો છો તેનો અર્થ એ છે કે વ્યક્તિ જાગરૂકતાથી શરીર છોડી શકે છે.
જો તમે તેને તમારા આજ્ઞા ચક્રથી 21 ઇંચ દૂર રાખી શકો તો આ ધીમે ધીમે ખુલશે. જેમ જેમ તે ખુલે છે તેમ જીવન અને શરીર છોડવું તે એક સંપૂર્ણ રીતે હોશપૂર્વકની પ્રક્રિયા બની જાય છે. Thank you.